સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજનો વિદ્યાર્થી કેજી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકોરડ ખાતે આવેલા લોકક્ષેત્ર સંચાલિત નવજીવન બક્ષી પંચકુમાર છાત્રાલયમાં રહી અભ્યાસ કરે છે. તે વિદ્યાર્થીને ગુરુપિતા દ્વારા વિદ્યાર્થીને નશાની હાલતમાં ઢોરની જેમ સોટી વડે માર મારવામાં આવતા બાળકને શરીરે સોર પડી ગયા હતા અને સંસ્થામાંથી લાતો મારી બહાર કાઢી મૂકતા પ્રાંતિજનો વિદ્યાર્થી 5 કિલોમીટર ચાલી અને કપરી હાલતમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે આવ્યો હતો. પ્રાંતિજનો વિદ્યાર્થી હેત પ્રફુલભાઈ રાવલ કે તે ધોરણથી ગાંધીનગર જિલ્લાના માણસા 5 ખાતે આવેલા ગ્રામ ભારતી અમર લાકુડરા તાલુકાના નાગપુર સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે અભ્યાસ કરે છે અને તેની જ સંસ્થા લોકક્ષેત્ર સંચાલિત નવજીવન બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં રહે છે અને આજ રોજ સંસ્થાના ગૃહપતિ જશુભાઈ મકવાણા દ્વારા નશાની હાલતમાં વિદ્યાર્થીને સોટીઓ વડે ઢોરની જેમ માર મારવામાં આવતા બાળકના શરીરે સોટા પડી ગયા હતા અને સોજા આવી ગયા હતા અને ગૃહપતિ દ્વારા વિદ્યાર્થીને પાટા મારી સંસ્થામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. તો આ વિદ્યાર્થી ધોરણની પરીક્ષા આપી રહ્યો છે. 10 ત્યારે સંસ્થામાંથી કાઢી મૂકતા આ વિદ્યાર્થી તેવી હાલતમાં પણ 5 કિલોમીટર ચાલીને રસ્તામાં બાઇક મળતા લિફ્ટ માંગતા બાઇક સવાર બાઇક ઉપર બેસાડી પોલીસ સ્ટેશન સુધી મૂકી ગયો હતો. વિદ્યાર્થી દ્વારા પોલીસ જાણ કરાતા પોલીસ દ્વારા તેના પિતાનો કોન્ટેક કરાવી પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. તો હાજર તબીબ દ્વારા વિદ્યાર્થીની સારવાર બાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારે હવે જોવા રહ્યું છે કે આ ગૃહપતિ સામે એક્શન લેવાશે કે શું, કે પછી આખી ઘટના પડી જશે કે બંધાશે, તો આવનાર દિવસોમાં ખબર પડશે. ત્યાં એના મેં પાછો મૂકી દીધો, ફોન ના લાગે અને મારા પપ્પાનો આવ્યો પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો તેથી મારો ફોન ના લાગે. અને બીજા દિવસે સાહેબ દારૂ પીને આવી મને માર્યો હતો અને એ દારૂ પણ મંગાવશે અમનો નોળિયામાં એવાનો અડ્ડો છે દારૂનો. પટાવાળાને ધમકાવે છે. શું બનાવવાનું? ફોન 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 ફોનના કારણે એટલે મેં તમારે ફોન મારો ફોન હતો ને મારો જે સાહેબ જોડે એ વાત કરીને મારા પપ્પાને ફોન કરવો હતો પણ ના લાગ્યો અને મારા પપ્પાને ફોન આવ્યો હતો પણ ફોન સ્વિચ ઓફ થઈ ગયો તેથી મારો ફોન નથી. તેથી તે મને આવી મને માર્યો અને બધું ધમકીઓ આવી તે નેકળી ગયા. મારે ચંપલ ફેરવાય ને ગયો નાખું તો મને માર્યો. એટલે તું કઈ રીતે આવ્યો ત્યો હતી? એકડો એકડો ચાલતો ચાલતો આંગોડી હતી. એકડો હશે નદી પણ પગ નદી હતી. મને એક ભાઈ હતા એને પણ લિફ્ટ આવી મને મારે તને બે પાટા માર્યા. અને સાહેબ નું નામ શું છે? જશુભાઈ મકવાણા. એટલે એ શું છે સાહેબ? છે કે ગૃહપતિ? ગૃહપતિ છે એમ. અને સંસ્થા નું નામ શું છે તારા? લાકરોડા લાકરોડા ઉત્તર બુનિયાદી વિદ્યાલય. કેટલા વર્ષથી ત્યાં તું છે? 6 વર્ષથી. 5 થી ધોરણમાં ભણું છું. અત્યારે 10માં છું. એટલે અત્યારે હાલ 10માં છો તો પરીક્ષા આપે છે તું? હા, પણ આજે રજા છે એટલે મને માર આજે રજા હતી મને મારી તો હું અહીંયા આવ્યો. કઈ સ્કૂલમાં અત્યારે પરીક્ષા આપે છે? કયો ગાડી? એટલે તમારો છોકરો કયો ગયો હતો? પોલીસ સ્ટેશન ગયો હતો પેલા? પેલા પોલીસ સ્ટેશન ગયો. અને કઈ રીતે આવ્યો ત્યાંથી? પછી હતો અને પછી પોતે બાઇક ઉપર લેહાણી પોલીસ સ્ટેશન. અત્યારે કયો આવ્યા છો તમે? ઘટના બની બપોરે મને મીડિયા દ્વારા મને જાણ થઈ હું તાત્કાલિક સંસ્થામાં આવી ગયો છું અને અમારા ટ્રસ્ટની મિટિંગ બોલાવી અમે તાત્કાલિક એને બર્થ કરવાની કાર્યવાહી કરીશું.
સાહેબ, એક અન્ય વિદ્યાર્થીને પણ આ દરમિયાન માર મારવામાં આવ્યો છે. એકને તો હોસ્પિટલમાં છે, હિત રાવલ કરી, પણ બીજા વિદ્યાર્થીને માર મારવામાં એની કોઈ આપે દવા કે કોઈ સારવાર કે એવું કરાવડાય? આ દવા તો અમે કોઈ પણ વિદ્યાર્થી હોય અમારા અમે તાત્કાલિક દવાખાને લઈ જઈએ છીએ અને પણ તાત્કાલિક દવાખાને પહોંચાડીશું અને સારવાર કરાવીશું. એ જવાબદારી છે અમારી, બાળકો અમારા હશે, સંસ્થા એ પૂરેપૂરું બાળકોનો ખ્યાલ રાખે છે. આજે સવારે શું ઘટના બનેલી? સાહેબ, સવારે હું હતો ને શાળામાં, તો એક વખત બાળક મારું ઘર ખોલ્યું હતું એટલે મેં એને પૂછ્યું કીધું, એટલે ભાઈ આ ઘર કોને ખોલ્યું હતું? એટલે એક એક મેં પેલા સાહેલ બેવાને ખોલ્યું હતું, એટલે મેં દુકા ખોલું પર કીધું આવું. એટલે મેં તેને કીધું આવું મારા ઘરમાં વચમાં હાથ ચાર પચાસ જતા ભાઈને ખબર છે, તો કીધું મારું મારા પૈસા ખોવાય છે, કીધું આવું ઘર ના ખોલા, કીધું તું મોબાઈલ લેવા આવ્યો તો મને કહેવું તો હતું. મેં તે એને હોટીઓ મારી છે, આપણે કોઈ ખોટું નહીં કરતા, અને અમે તો મા બાપ છીએ તો અમે તો કદાચ. તમે કેટલા જણને હોટીઓ મારી? એને એકલા જ મારી, પેલો તો બાજુમાં હતો સાહેલ, એને જ અડી હતી ખાલી. સાહેબ સાહેલ ભાઈ અડ્યા હતી, મારી નથી, એક જ ખોટી મારી હતી. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, પ્રાંતિજ.